पोलिस सूत्रों द्वारा प्राप्त थती विगत मुजब सूरत ना कोट विस्तार गोपीपुरा में रहता ने ज्वेलर्स नी त्यां नौकरी करता युवान ना बे बाळको पैकी धोरण 7 में अभ्यास करती 13 वर्षनी विकलांग पुत्री स्वीटी गत शनिवारे 8मी रात्रे पेसेज में रमती थी त्यारे तेमना शेपारवेंट में रहते ने कोई घर में घुसी जता विरल रजनीकांत भाई शाह તેની પાસે આવ્યો હતો અને તેને ધક્કો મારી લોબીમાં લઈ ગયો હતો અને અડપલા કર્યા હતા. તે જ સમયે શેપારેટમાં એક રહીશ દાદર પર ઉતરતા અને તેમની નજર વિરલ પર પડતા તે લોબીમાંથી સ્વીટી સાથે બહાર આવી ગયો હતો. સ્વીટી તરત જ ત્યાં ભાગી છૂટી હતી. દરમિયાન બનાવ અંગે સ્વીટીએ ઘરે વાત કરી નહોતી, પણ જે રહીશ બનાવ જોયો હતો તેને મોટા ભાઈને વાત કરતા તેમણે ગત મંગળવારે સ્વીટીના પિતાને જાણ કરી હતી. સ્વીટીના પિતાએ એપાર્ટમેન્ટના અન્ય રહીશો સાથે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં સમગ્ર બનાવ જોવા મળ્યો હતો. આ અંગે સ્વીટીના પિતાએ એપાર્ટમેન્ટના રહીશો સાથે ચર્ચા કર્યા બાદ ગત સાંજે વિરલ વિરુદ્ધ અઠવાડાઈન્સ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે વિરલની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. તલ્લીંગ એપાર્ટમેન્ટમાં રહેતો વિરલ રત્નીકાંતભાઈ શાહ એ રહે છે બીજા માળે જે બ્લોકમાં રહે છે ને ચોથે માળે આવી બીજા માળેથી દાદા ચડીને ચોથે માળે આવે છે ત્યાં નાના છોકરાઓ રમતા હોય છે ને નાના છોકરાઓની સાથે એક મોટી છોકરી રમતી હોય છે 13 વર્ષની તે 13 વર્ષની છોકરીને હેરાન કરે છે, ચેન ચાળા કરે છે, એના શરીર પર ટચ કરે છે, એવું બધું ગુનો કર્યો છે. એટલે જેમ બને તેમ મારી તમને એટલી અપીલ છે કે આ ભાઈને મોટામાં મોટી સજા મળે ને મને ન્યાય મળે એવું હું ઈચ્છું છું. આજે આ વસ્તુ મારી છોકરી હાથે બની છે, કાલ ઉઠીને બીજાની છોકરી હાથે ના બને તે માટે હું સરકારને એટલી રિક્વેસ્ટ કરું છું કે એને લાંબા લાંબી સજા મળે અને એનો સારી રીતે એ લોકો એ કરે કે ભાઈ મને ન્યાય મળી રહે ને હું મારી છોકરીને સારી રીતે રક્ષા કરી શકું. એમ અમારા મિત્ર એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતરતા એ મિત્રએ દાદર પર જોયું ત્યારે એ ભાઈ છોકરીને લઈને ખોપચામાં ઉભેલો હોય છે અને એ ભાઈએ જોતા પેલો ભાઈ ત્યાંથી ચાલ્યો જાય છે લિફ્ટમાં ને ત્યાર પછી આ વસ્તુની એના મોટા ભાઈને વાત કરે છે કે મોટા ભાઈ આવું સ્ટર્લિંગ એપાર્ટમેન્ટની અંદર કાંડ થાય છે. વિરલ રત્નીકાંતભાઈ શાહ એ નામનો છોકરો છે, એ ચોથા માળે આવીને આવીને કાંડ કરે છે. એની તમને સીસીટીવી કઈ સામે આવી છે? સીસી ફૂટેજ જોતા એમના મોટા ભાઈને સીસી ફૂટેજ જોતા આ બધું સામે આવ્યું છે. એ બાબતે હું તમને સરકારને એટલી અપીલ કરું કે જેમ બને તેમ આ કેસની જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે અને સારી રીતે મારા કેસને હેન્ડલ કરો કે જેથી મને ન્યાય સોસાયટીને આ બીજી બાળકીઓ સાથે પણ એવું ને કાલ ઉઠીને આ બીજી બધી બાળકીઓ સાથે આવું ન થાય ને અમારા ફ્લેટમાં 8મા માળે ઉપર એક કસરત કરવા જતો હતો ભાઈ તો બિન બોલાએ જાન ને પહેચાન મેં તેરો મહેમાન એવી રીતના એક ભાભીના ઘરમાં બી ઘૂસી જાય છે. એટલે આ એકદમ વિકૃતમાં વિકૃત માણસ કહેવાય ને આને મોટામાં મોટી સજા મળવી જોઈએ, ઓછામાં ઓછા 20 વર્ષ સુધી કે પોપચાની સજા મળવી જોઈએ કે જેથી એ કોઈ છોકરી સાથે આવી રીતના બીજું દુષ્કામ કરવાની હિંમત ના કરે. મારી તમને એટલી વિનંતી છે. જય હિન્દ.